હેલો મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે એસબીઆઈ દ્વારા એક ઓફિસર માટે સરસ મજાની ભરતી આવેલી છે જે ભરતીની આજે આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ એ પહેલાં તમે આપણી ચેનલ એજ્યુ પ્રવાસની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી આવી કોઈ પણ ભરતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે તો મિત્રો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા છે સ્પેશિયાલિસ્ટ કાર્ડ ઓફિસર માટેની આવેલી છે 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 જે ભરતી ચાર અલગ અલગ પોસ્ટ માટેની જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ સૌ પ્રથમ આપણે વાત કરીએ પહેલી પોસ્ટની તો એનું નામ છે આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ માર્ક કોમ્યુનિકેશનની ની અંદર જેની અંદર લાયકાત જોઈએ તો તમે એમ કરેલું હોય અથવા તો પીજી કરેલું હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો અને પાંચ વર્ષનો અનુભવ ફરજિયાત પોસ્ટને રિલેટિવ હોવો જોઈએ અને જગ્યા છે જેટલી જગ્યા આ પોસ્ટ પોસ્ટ માટે છે છે પછી વાત કરીએ બીજી તો એનું નામ સિનિયર એક્ઝિક્યુટિવ ડિજિટલ માર્કેટિંગની અંદર જેની અંદર લાયકાત જોઈએ તો એની અંદર પણ તમે એમ કરેલું હોય અથવા પીજી કરેલું હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો અને પોસ્ટને રિલેટિવ છે ત્રણ વર્ષનો અનુભવ ફરજિયાત મેળવેલો હોવો જોઈએ અને જગ્યા છે એક જેટલી બધી જગ્યા આ પોસ્ટ માટે છે પછી વાત કરીએ ત્રીજી પોસ્ટ તો કે સિનિયર એક્ઝિક્યુટિવ કોર્પોરેટ કોમ્યુનિકેશન જેની અંદર લાયક જોઈએ તો તમે એમ અથવા તો પીજીડીએમ બેમાંથી કોઈ પણ એક લાયક મેળવેલી છે તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો અને લાયક જ મેળવ્યા બાદ છે પોસ્ટને રિલેટિવ ત્રણ વર્ષનો અનુભવ ફરજિયાત મેળવેલો હોવો જોઈએ અને જગ્યા છે એક જેટલી જગ્યા આ પોસ્ટ માટે છે પછી વાત કરીએ ચોથી પોસ્ટ તો એનું નામ છે વાઇસ પ્રેસિડન્ટ એન્ટરપ્રાઇઝ એન્ડ ટેકનોલોજી એન્ડ આર્સી સ્ટ્રક્ચર જેની અંદર લાયકાત જોઈએ તો તમે બી એ અથવા તો બી ટેક એટલે કે એન્જિનિયરની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અને લાયકાત મેળવ્યા બાદ છે પોસ્ટને રિલેટિવ પંદર વર્ષનો અનુભવ ફરજિયાત મેળવેલો હોવો જોઈએ અને આ પોસ્ટ માટે જગ્યા છે એક જેટલી જગ્યા છે પછી વાત કરીએ ઉંમર મર્યાદાની તો કે અઢારથી લઈ પાંત્રીસ વર્ષ વચ્ચેના તમામ ઉમેદવારો અરજી કરી શકશે અને ભારત સરકારના નીતિ નિયમ મુજબ જે અનામત કેટેગરીને મળે છે છે એ પણ રહે જેમાં એસ સી એસટી માટે પાંચ વર્ષની ઓબીસી માટે ત્રણ વર્ષની વધારાની છૂટછાટ મળવા પાત્ર રહે છે પછી વાત કરીએ પરીક્ષા ફી ની તો કે એસસી કેટેગરી એસટી કેટેગરી પી એક સર્વિસમેન ના ઉમેદવારો છે એને કોઈ જાતની ફી નથી ભરવાની માત્ર ઓબીસી ઈડબલ્યુએસ અને જનરલ કેટેગરીના ઉમેદવારો છે એને સાતસો ને પચાસ રૂપિયા ફી ભરવાની થશે જે ઓનલાઈન મોડથી જ ફી ભરવાની થશે એટલે કે નેટ બેન્કિંગ એટીએમ અથવા યુપીઆઈ આઈડી દ્વારા તમે ઓનલાઈન મોડથી ફી ભરી શકશો અને મિત્રો તમારે ભરતીની તમામ માહિતી એટલે કે ફૂલ નોટિફિકેશન જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એજ્યુ પ્રવાસ નામની એની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે એના ઉપર ક્લિક કરશો એટલે તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જતા રહેશો એની અંદર આ ભરતીની ફૂલ નોટિફિકેશન મૂકેલી છે એના ઉપર ક્લિક કરી તમે પીડીએફ ડાઉનલોડ કરી તમામ માહિતી જોઈ શકશો પછી વાત કરીએ અરજી કરવાની રીત તો કે અરજી છે તમારે ઓનલાઈન જ કરવાની રહે છે જે અરજી કરવાની છેલ્લી તારીખ અઢાર અગિયાર બે હજાર બાવીસ રહેશે જેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે અને નીચે ડિસ્ક્રિપ્શન પણ આપેલી છે એના ઉપર ક્લિક કરી તમે ડાયરેક્ટ વેબસાઇટમાં જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશો હજી વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો કે શૈક્ષણિક લાયકાત ની માર્કશીટ સેલ્ફ ડિક્લેરેશન ડાબા હાથના અંગુઠા નું નિશાન આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહીનો નમૂનો અને મોબાઈલ અને ઈમેલ આઈડી આટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને મિત્રો માહિતી તમને સંતોષકારક લાગી હોય વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો જેથી કરી કોઈ મિત્રોને એસબીઆઈની ની અંદર ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરી શકે અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર